કોરોના વાયરસને લઈને પોલીસ તંત્ર પણ સતર્ક થયું છે. સુરતમાં 144 કલમ લાગુ કરી દેવાય છે, જ્યારે શારજાથી આવતી ફ્લાઇટને રદ કરી દેવાય છે. સાથે ડુમસ અને સુવાલી બીચ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ નિયમનું ઉલ્લંઘન ન કરનાર સામે કાયદેસરના પગલાં ભરાશે તેમ પોલીસ કમિશનરે જણાવ્યું છે. કલેક્ટર દ્વારા પુરવઠા નાગરિક સુવિધા કેન્દ્ર, આધાર કાર્ડ સેન્ટરો તેમજ RTO સબ રજિસ્ટ્રાર ઓફિસને 29મી સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ સાથે હોમ ક્વોરન્ટાઇન 4 વ્યક્તિ ઘર બહાર નજરે પડતા તેમને ગવર્મેન્ટ ક્વોરન્ટાઇનના વોર્ડમાં ખસેડાયા છે. સુરતમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો છે અને કેસ સામે આવ્યો છે જેને લઈને તંત્ર તો સજાગ છે જ, પરંતુ પોલીસ ખાતું પણ સજાગ થઈ ગયું છે. સુરતમાં પોલીસ કમિશનરે 144 લાગુ કરી દીધી છે. જાહેર સ્થળો પર 4થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત પોલીસ કમિશનરે જણાવ્યું છે કે સુરતના ડુમસ અને સુવાલી બીચ પર લોકોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત કાયદાનું પાલન નહીં કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ લોકોને વરઘોડો નહીં કાઢવા પણ અપીલ કરી છે. કલેક્ટર ડોક્ટર ધવલ પટેલે જણાવ્યું હતું કે મલ્ટીપ્લેક્સ, સિનેમા અને નાટ્યગૃહો કે જ્યાં વધુ લોકો ભેગા થાય એવા સ્થળો પર જાહેર જનતા માટે 19 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. શહેરમાં જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, ડાન્સ ક્લાસીસ, ગેમ ઝોન, ક્લબ હાઉસ પણ 19 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસ વગેરે સ્થળોએ તમામ શૈક્ષણિક કાર્ય 19 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો તેમજ જાહેર ખાનગી સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા સ્થળો પર બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જો પોલીસ કમિશનરના આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાશે. બીજું, રાજ્ય સરકારની સૂચના મુજબ જનસેવા કેન્દ્રો આગામી 29 તારીખ સુધી બંધ રહેશે. એટલે કે જે દાખલા અને એટીવીટીના જે કાર્યવાહી થતી હોય છે એ બધા જનસેવા કેન્દ્રો બંધ રહેશે. સરકારી કચેરીઓમાં કોઈ મુલાકાતીઓ મળવા માટે આવશે નહીં, અને જો કોઈ અર્જન્ટ કેસ હોય તો અધિકારીની પૂર્વ અપોઇન્ટમેન્ટ લઈ અને જ મળવા માટે આવી શકાશે. એટલે વી સ્ટ્રોંગલી ડિસ્કરેજ કે લોકો ગવર્મેન્ટ ઓફિસની અંદર આવે. સ્મશાન યાત્રા અને લગ્નના વરઘોડાને આ જાહેરનામું લાગુ પડશે નહીં. મોલ પણ શરૂ રહેશે. જો કે આ જાહેરનામાનો એવો અર્થ નથી કે એક સ્થળે 4 અથવા 4થી વધુ લોકો ભેગા ન થાય, અને કોરોના સામે રક્ષણ આપતા તમામ સાવચેતીના પગલાં લેવા લોકોને અપીલ કરી રહ્યું છે.